Two little dicky birds sitting on a wall. Two little dicky birds sitting on a wall. One named Peter, one named Paul. One named Peter, one named Paul. Fly away, Peter. Fly away, Paul. Come back, Peter. Come back, Paul. Fly away, Peter. Fly away, Paul. Come back, Peter. Come back, Paul. Friends, rhymes sambhli badaye. Sambhli ne. Su aavyu rhymes ma? Birds aavya. Aavya ne alag alag birds. Haan. To aaje apne birds name sikhi su. To ready cho friends birds name sikhva mate? Okay. કહો તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? ક્રો. હા, આ ક્રો છે. ફ્રેન્ડ્સ, ક્રોનો કલર કયો છે? બ્લેક. હા, છે ને બ્લેક. ફ્રેન્ડ્સ, ક્રો કેવી રીતે બોલે છે? કા 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 કરે છે ને. હા, આ એ ક્રો છે. ફ્રેન્ડ્સ, ક્રો તમારા ઘરની આજુબાજુ જોવા મળે છે ને. તમે જોયો છે ને ક્રો? ચાલો તો આપણે એનો સ્પેલિંગ જોઈએ. જુઓ, બાજુમાં ક્રોનો સ્પેલિંગ લખ્યો છે. સી આર ઓ ડબલ્યુ. સી આર ઓ ડબલ્યુ. ક્રો. આ ક્રો છે. હવે જુઓ આ સેકન્ડ પીક. આ કયું બર્ડ છે ફ્રેન્ડ્સ? હા, આ સ્પેરો છે. જુઓ ફ્રેન્ડ્સ, સ્પેરોનો કલર કયો છે? બ્રાઉન ને વ્હાઈટ જેવો દેખાય છે ને થોડો થોડો. હા, આ સ્પેરો છે. તમારા ઘરે આંગણામાં આવે, તમે દાણા નાખો ને તો ખાવા માટે, એ સ્પેરો છે આ. ફ્રેન્ડ્સ, સ્પેરોનો સ્પેલિંગ જોઈએ હવે. જુઓ, બાજુમાં સ્પેરોનો સ્પેલિંગ લખ્યો છે. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ. સ્પેરો. આ સ્પેરો છે. હવે કહો તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? જુઓ, એમનો કલર ગ્રીન છે. તો કહો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? પેરોટ. હા, આ પેરોટ છે. જુઓ, એની ચાંચ કેવા રંગની છે? રેડ. અને બ્લેક કલરનો ગળામાં કાટલો છે. આ પેરોટ છે. બાજુમાં એનો સ્પેલિંગ લખ્યો છે. પી એ ડબલ આર ઓ ટી. પી એ ડબલ આર ઓ ટી. પેરોટ. આ પેરોટ છે. ફ્રેન્ડ્સ, પેરોટ કેવી રીતે બોલે છે? મીઠું મીઠું બોલે છે ને. તમે બધાએ પેરોટ જોયો છે ને ફ્રેન્ડ્સ? હવે કહો તો ફ્રેન્ડ્સ, આ કલરફુલ બર્ડ્સ કયું છે? પીકોક. હા, આ પીકોક છે. જુઓ, પીકોકને કેટલા સરસ રંગબેરંગી પીછા છે. છે ને ફ્રેન્ડ્સ? હા, પીકોક કેવી રીતે બોલે છે ફ્રેન્ડ્સ? ટેહુંક ટેહુંક બોલે છે. તમે બધાએ જોયો છે પીકોક? જોયો છે? હા, એ પીકોક છે આ. જુઓ, બાજુમાં પીકોકનો સ્પેલિંગ લખ્યો છે. પી ઈ એ સી ઓ સી કે. પી ઈ એ સી ઓ સી કે. પીકોક. હા, આ પીકોક છે. ફ્રેન્ડ્સ, હવે કહો તો આ કયું બર્ડ છે? વ્હાઈટ કલરનું ડક. હા, આ વ્હાઈટ કલરની ડક છે જે પાણીમાં રહે છે. જુઓ, બાજુમાં ડકનો સ્પેલિંગ લખ્યો છે. ડી યુ સી કે ડક. ડી યુ સી કે ડક. હા, આ ડક છે. હવે કહો તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? જુઓ, એમની આઈસ કેવી છે, દેખાય છે બધાને? હા, આ બર્ડ્સ રાત્રે જોવા મળે છે. કહો તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? આઉલ.
હા આ આઉલ છે. ઓ ડબલ્યુ એલ આઉલ. ઓ ડબલ્યુ એલ આઉલ. હવે કહો તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે જે ઊંચે આકાશમાં ઉડે છે અને પહાડોમાં રહે છે? જુઓ તો ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? ઈગલ. હા આ ઈગલ છે. જુઓ બાજુમાં ઈગલનો સ્પેલિંગ લખ્યો છે, ઈ એ જી એલ ઈ, ઈ એ જી એલ ઈ, ઈગલ. હા આ ઈગલ છે. હવે જુઓ ફ્રેન્ડ્સ, આ કયું બર્ડ છે? એ પણ પાણીમાં રહે છે. દેખાય છે બધાને? હા આ શ્વાન છે. કયું બર્ડ છે ફ્રેન્ડ્સ? આ શ્વાન. જુઓ એનો કલર્સ પણ કયો છે? ડક જેમ વાઇટ. હા આ શ્વાન છે. એસ ડબલ્યુ એ એન, એસ ડબલ્યુ એ એન, શ્વાન. આ શ્વાન છે. તો ચાલો ફ્રેન્ડ્સ બર્ડ્સ નેમ ફરી એકવાર યાદ કરી લઈએ. ક્રો, સી આર ઓ ડબલ્યુ, ક્રો. પી એ ડબલ આર ઓ ટી, પેરોટ. પી એ ડબલ આર ઓ ટી, પેરોટ. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો. એસ પી એ ડબલ આર ઓ ડબલ્યુ, સ્પેરો. પી ઈ એ સી ઓ સી કે, પી ઈ એ સી ઓ સી કે, પીકોક. ઈગલ, ઈ એ જી એલ ઈ, ઈગલ. ઈ એ જી એલ ઈ, ઈગલ. આઉલ, ઓ ડબલ્યુ એલ આઉલ, ઓ ડબલ્યુ એલ આઉલ. ડી યુ સી કે ડક, ડી યુ સી કે ડક, ડી યુ સી કે ડક. સ્વાન, એસ ડબલ્યુ એ એન સ્વાન, એસ ડબલ્યુ એ એન સ્વાન. ફ્રેન્ડ્સ તમારી આસપાસ બી ઘણા બધા બર્ડ્સ હોય છે ને, સ્પેરો, ક્રો, પીકોક. હા આજે આપણે એના જ નામ શીખ્યા. તો તમે આ નામ યાદ કરતા રહેજો એટલે તમને સારી રીતે યાદ રહી જશે. ફરી મળીશું નવા વિડીયો સાથે. બાય.